ગૃહમંત્રી અમિત શાહ તેમના દ્વારકા પ્રવાસ દરમિયાન આવતીકાલે જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરવાના છે તેમના આગમન પૂર્વે સુરક્ષા તંત્ર દોડતું થઈ ગયું છે ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા ટુકડીઓ દ્વારા સર્કિટ હાઉસ એરપોર્ટ વગેરે સ્થળોએ ચેકિંગ કરી સલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમિત શાહના જામનગરમાં રોકાણ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને અનુલક્ષીને વીસ મે ના મેના ને નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યું છે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી એન ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે ઓગણીસ પાંચના ના રાત્રે આઠ કલાકથી વીસ પાંચના ના બપોરે એક કલાક દરમિયાન અમલમાં રહેશે જામનગરમાં ટ્રાફિક શાખાના પીએસઆઈ એમ વી મોઢવાડિયાની આગેવાનીમાં ગત રાત્રે દિગ્જામ મિલ નજીક ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં નિયમભંગ કરનારા વાહન ચાલકોના બાર વાહન ડિટેન કરવામાં આવ્યા હતા ગત બે દિવસમાં કુલ અઠયાવીસ વાહન ડિટેન કરી વાહન ચાલકોને કુલ રૂપિયા સત્યાવીસ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે જામનગરમાં પંચવટી સોસાયટીમાં સિક્કા નામના અપરણિત શિક્ષિકાએ ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ખડભડાટ થયો છે અંગ્રેજીમાં લખેલી સુઈસાઈડ નોટ પણ મળી આવી છે મૃતકના ભાઈ દ્વારા પોલીસમાં ત્રણ વ્યક્તિ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે જેને પગલે શિક્ષણ જગતમાં આ પ્રકરણ ચર્ચિત બન્યું છે જામનગરમાં ત્રણ દરવાજા પાસે એસટી બસમાં બ્રેકનો વાયર તૂટી જતા જનક સ્થિતિ સર્જાઈ હતી ડ્રાઈવરે મહા મહેનતે બસને કાબૂમાં લીધી હતી સદનસીબે મોટો અકસ્માત ટળી ગયો હતો થોડીવાર માટે મુસાફરોનો જીવ પડીકે બંધાયો હતો